Structure
પનિશમેન્ટ જે રાખવાનું હોય, પ્રિઝનર્સ જે હોય એને સેલની અંદર રાખવામાં આવે. એક નાનો એવો કોરડો હોય, ટાઈમી રૂમ કન્સિડર કરીએ તો એને કહેવાય સેલ. સેલ ઇઝ અ મેટલ વર્ડ વિચ ઇઝ અ સિનોનિમ ઓફ અ ટાઈમી રૂમ. સો હી રોબર્ટ હૂક ગેવ ની ધીસ સેલ. સો હી થોટ ઓલ ધ થિંગ્સ આર મેડ અપ ઓફ ધીસ કાઇન્ડ ઓફ સેલ which are continuously repeating themselves and making a huge structure. And he made a microscope. Robert Hooke was a scientist, so he was able to build a microscope. And he observed, so what is the requirement of this microscope is that microscope, with the help of microscope, you can the tiniest thing. So, તમે નાના હશો ત્યારે બિચારે ઘણી વખત થયું હોય છે કે કીડીના પગ જેટલા નાના અક્ષર પહેલા છે તે બિલકુલ ચોખ્ખું નથી બતાવતું, એવા બધા અક્ષર પહેલા છે. બટ આ જે ટાઇનીએસ્ટ થિંગ જે છે, લાઈક એન્ડ છે, એના તમારે લેગ્સ જો જોવા હોય, સો યુ કેન ટેક હેલ્પ ઓફ મેગ્નિફાઇંગ ગ્લાસ. મેગ્નિફાઇંગ ગ્લાસ ની હેલ્પથી અથવા તમારા કોઈ એલ્ડર્સ હોય એના ચશ્માને લઈને તમે જુઓ, સો યુ વિલ સી ધ ઇમેજ ઓફ પર્ટિક્યુલર થિંગ્સ વિચ ઇઝ અ બિગર દેન ધ યુઝ્યુઅલ. સો ધીસ વોઝ ધ સો દેટ ઇઝ અ વર્ક ઓફ મેગ્નિફાઇંગ ગ્લાસ. મેગ્નિફાઇંગ ગ્લાસ મેગ્નિફાઇઝ, દેટ મીન્સ વસ્તુ હોય એના કરતા મોટી કરીને બતાવે. બટ વોટ અબાઉટ માઇક્રોસ્કોપ? Microscope is a device having this magnifying glasses itself, but it is arranged in such a way that it enhances it up to 6 times its original size. So, something which is not visible to me right now could be increased by 6 times and then I might be able to see those things. સો આપણી અરાઉન્ડ જેટલું કઈ પણ છે, જેટલું મોટી વસ્તુ છે ને એ બધી આપણને દેખાય. સપોઝ હું અહીંયા ઉભી છું તો મને અહીંયાથી બેન્ચ દેખાય છે, બેન્ચના લેગ્સ છે એ દેખાય છે, બટ એના ઉપરની ટાઈમની ધૂળ જે છે એ તો દેખાતી નથી. એ જયારે ટચ કરીશ ત્યારે ખબર પડશે કે અહીંયા તો આટલી બધી ધૂળ પણ છે. સો યુ સી ધ થિંગ્સ કે આપણને દરેકે દરેક વસ્તુ દેખાતી નથી, બટ હું એ માઇક્રોસ્કોપ ની હેલ્પ થી જો જોવા જાઉં સો આઈ માઇટ બી એબલ ટુ સી ધોઝ થિંગ્સ. નાવડેઝ માઇક્રોસ્કોપ જે છે એ બહુ આઉટડેટેડ થઈ ગયું છે. હવે ઇલેક્ટ્રોસ્કોપ્સ આવી ગયા છે કે વસ્તુને આપણે બહુ વધારે મોટી કરીને ટાઈમલેસ થિંગને ઇવન એટમ્સને અલગ અલગ જોઈ શકીએ, એ ટાઈપના વર્ઝન્સ આપણી પાસે આવી ગયા છે. આપણી લેબ જે છે ત્યાં આપણી પાસે એક માઇક્રોસ્કોપ છે. અત્યારના જમાના પ્રમાણનું માઇક્રોસ્કોપ આપણે જ્યારે જોશું લેબમાં ત્યારે હું બતાવીશ. અને ત્યારે આપણે સેલ્સ લઈ અને ઓર્ગેનિક કિડના એના સેલ્સ લઈ અને એ પણ તમને બતાવીશ કે સેલ કેવા અપીયર થાય અને હાઉ ટુ મેક અ સ્લાઇસ આઉટ ઓફ અ ઓનિયન કિડ. ઓનિયન કિડમાંથી સ્લાઇડ બનાવતા પાસે બતાવીશ. સો આ સાઈડ રોબર્ટ હૂક તમે તમારા કોઈ રિલેટિવને કે ગોતવતા હોય તો તમે તરત એક
जाएगी सो मैंने क्या करना है साइड पे यू सो यू दिस जस्ट से यू वांट टू फेस रिकॉग्नाइज करो इजी ना हो बट बाय नोइंग द कलर ऑफ द फैब्रिक फैब्रिक के कलर भी से खबर पड़े देन इट इज इजी फॉर अस टू नो द पर्सन वेयर द पर्सन इज पर्सनस लोकेशन इज तो सेम वे माइक्रोस्कोप की हेल्प भी वी कुड एबल टू सी दिस थिंग्स तो आ सेंटर में जो सर्कस दिखा रहा था विच इज कॉल्ड न्यूक्लियस What is the primary thing which is there and what is the basic work?